श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। सियावर रामचंद्र भगवान जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। कष्टभंजन देवनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराज जी जय। एक वर्ष बाद पुनः मयूरपुर ने आंगणे फरी थी आवा एक सप्ताह सम्मेलन नी अंदर आवी एक पारायण प्रवचन माला मा आजना एकादशी ना परम पवित्र दिवसे कथा श्रवण माटे एकत्रित थयेला तमाम भाविक भक्तजनों श्रोताजनों ने पारायण नो शुभारंभ करिए ते पूर्वे परम पूज्य प्रमुख स्वामी महाराज अने तमाम संतो तमाम हरिभक्तों तरफ थी आ व्यासपीठ उपर थी हृदयपूर्वक ना हार्दिक जय स्वामीनारायण। हमणा जेम उल्लेख कर्यो एम गत वर्षे आज पवित्र भूमि उपर हजारों नी संख्या नी अंदर मोरबीना नगरजनों अत्रे एकत्रित थता हता। खूब मोटी संख्या में कलाकों सुधी कथा श्रवण आप सौए कर्यु हतु। एक वर्ष बाद पुनः आ रीते भेगा थवानु थाय छे। वच्चेना समयगाळा नी अंदर पण जारे जारे मोरबी पधारवानु थतु ए समय पण झूलता पुल पासे आवेला बीएपीएस स्वामीनारायण मंदिरे हरिभक्तों ने मळवानु थतु। आमाथी घणा बधा ज्यारे राजकोट पधारता होय त्यारे कालावाड़ रोड पर आवेला स्वामीनारायण मंदिरे पण घणा बधा मुलाकात माटे पधारता हता। आप सौनी एवी आत्मीयता आप सौनी एवी लागणी तेना परिणामे ज पुनः फरीथी आप सौ साथे भेगा थवानो आव्यो एक सुयोग प्राप्त थयो छे। गत वर्षे आपणे जे अहींया पारायण करी हती एनी वातो न केवल मोरबी शहर पूरती गुजरात भारत अने देश विदेशनी अंदर ज्यां पण आ पारायणना समाचार सांभळ्या हता तेओ अवश्य पूछता मोरबीमां 20,000 जेटली संख्यानी अंदर भाविको भक्तो एकत्रित थाय त्यारे लोको अमने सहजे प्रश्न पूछता के मोरबीनी अंदर तो बधा उद्योगपतिओ छे, मोरबी इकोनॉमिकल बहु ग्रोइंग सेक्टर छे, व्यवसायनी अंदर पण बहु व्यस्त रहेनारा माणसो छे, एवा माणसो मोड़ी रात सुधी 12-12 वाग्या सुधी आ कथा श्रवण करे। आ शहेरना माणसो तो बहु बीजी कहेवाय छे, छतां पण आटलो समय उनाळाना दिवसोनी अंदर कथा श्रवण माटे फाळवे छे ए जाणीने लोकोने आश्चर्य थतुं अन्य शहेरोना लोकोने। એટલે અવારનવાર અમને પ્રશ્ન પૂછતા કે એવા બિઝી માણસો પણ કથા શ્રવણ માટે આટલો સમય ફાળવે, ત્યારે અમે તમારા તરફથી અમને પ્રત્યુત્તર આપતા કે મોરબીના માણસો દિવસ દરમિયાન ભલે બિઝી હોય પણ ધાર્મિક કાર્ય માટે એ લોકો ઇઝી પણ એટલા જ છે। ન કેવળ બિઝી, કોઈ પણ ધર્મના જેટલા કંઈ સંમેલનો થાય છે એની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજા સહકાર આપી શકે છે। જેટલા વ્યવસાયની અંદર અગ્રીમ છે આ શહેરના લોકો જ્યારે જ્યારે મોરબીના નગરપતિઓ સાથે ઉદ્યોગપતિઓ સાથે સંપર્કમાં આવવાનું થાય ત્યારે આ શહેરનું ખમીર, આ શહેરના માણસોનો કમિટેડ નેચર, ગમે તેવા વિઘ્નોની વચ્ચે કમ્પિટિશનની વચ્ચે પણ લેશ માત્ર ગભરાવું નહીં અને સતત વ્યવસાયની અંદર આગળ પડતા રહેવું એ આ શહેરની એક અલગ તાસીર છે। કેટલાક લોકો અમને કહેતા હોય છે કે મચ્છુનું પાણી બહુ ભારે છે, કાઠું પાણી છે, કાઠું પાણી કહેતા વિપરીત સંજોગોની અંદર ટકી શકે એવા શહેરના માણસોની એક તાસીર છે। એ બાપ સૌની વચ્ચે
ફરીથી પાછા એક પારાયણના સ્વરૂપે એકત્રિત થયા. વર્ષ દરમિયાન સારા માઠા પ્રસંગો સતત ચાલતા રહ્યા હોય, એની વચ્ચે જ્યારે જ્યારે પણ કેટલાક લોકો ભક્તો ભાવિકો મળતા ત્યારે પૂછતા કે ફરીથી આપણી આ પારાયણ આવું ધાર્મિક સંમેલન ક્યારે કરવાના છે. જેને ઉમળકો હોય, જેની અંદર આસ્તિકતા હોય, જેમાં ધાર્મિકતા હોય, એ લોકો પ્રતીક્ષા કરતા હોય. અમારા કાર્યકર્તાઓ વાત કરતા હતા કે સ્વામી આમંત્રણ પત્રિકા આપવા માટે ગયા ત્યારે કેટલાક ઘરે તો સામેથી બેસાડતા હતા કે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંતો દ્વારા મોકલાયેલા આપ સૌ કાર્યકર્તાઓ છો. આવો આદર સત્કાર સેંકડો હજારો ઘરોની અંદર પ્રાપ્ત થતો. જેની ભાવના છે, જેની આત્મીયતા છે, એની પ્રતિક્રિયા આ પ્રકારની હોય છે. જ્યારે કેટલાક લોકોને કદાચ એમ પણ થાય, બહુ જ ઓછા હોય, પણ કદાચ કેટલાકને એમ પણ થતું હશે કે ફરથી પાછી પારાયણ, ગઈ સાલ તો થઈ હતી, જાણે હમણાં જ પારાયણ થયું એવું પણ કેટલાકને લાગતું હોય. જેમ એક ગામની અંદર ગામના પાદર કુવે પાણી ભરવા માટે બહેનો એકત્રિત થતા હોય, એમાં બે બહેનપણીઓ એકત્રિત થઈ ગયા. એક બાઈ બીજી બાઈને વાત કરે છે કે મારો ભાઈ તો મારા ઘરે ઘડીએ ઘડીએ આવે છે. ક્યારે આવે તમારા ભાઈ? મારા ભાઈ તો ઓણ ને પોર, ઓણ ને પોર મારા ઘરે આવ્યા જ કરે. ઓણ એટલે આ સાલ, પોર એટલે ગઈ સાલ. ઓણ ને પોર, ઓણ ને પોર મારા ભાઈ તો સતત આવ્યા જ કરે. એ જ બેન બીજા બેનને પૂછે છે, બીજી બાઈને પ્રશ્ન પૂછે છે કે તમારા ભાઈ ક્યારે આવે? એ કે મારા ભાઈ તો ગઈકાલે આવ્યા હોય તો છેક આજે આવે, અને આજે આવ્યા હોય તો છેક આવતીકાલે આવે. હવે વધારે કોના આવતા હશે? આજ અને કાલવાળા, આજ અને કાલવાળા. છતાં પણ બાઈના શબ્દો એવા છે કે ગઈકાલથી છેક આજ સુધી. કારણ કે એને ભાઈ પ્રત્યે પ્રેમ છે, એને ડિસ્ટન્સ ગમતું નથી. જ્યારે જેને પ્રેમ નથી એમ બોલે છે કે ઓણ ને પોર, ઓણ ને પોર ગઈ સાલ ને આ વર્ષે સતત આવ્યા જ કરે. આશા રાખીએ કે આપ સર્વે તો પ્રેમવાળા છો, આપ કોઈ એવા નથી કે ગઈ સાલ ને ફરથી પાછી આ પારાયણ ફરથી આયોજન કર્યું. જો આપને એવી લગાર પણ ભાવના હોય તો આપ અહીંયા સમય આપી જ ન શકો, આપ પધારી જ ન શકો. આપની આ ભાવના જ જણાવે છે. જેમ ખોરાકની અંદર જમવામાં આપણને પ્રીતિ હોય છે, આસક્તિ હોય છે, તો સવારે નાસ્તો બરાબર કર્યો જ હોય છતાં પણ બપોરે પાછું ભોજન માટે તત્પર થઈ જઈએ છીએ. બપોરે 12 વાગે કેરીનો રસ બરાબર દબાવ્યો હોય, મેંગો ડિલાઇટ ખાધું હોય, મઠ્ઠો ખાધો હોય, અને એ વખતે પીરસવા માટે કેટલાક લોકો આપણને આવે ત્યારે તો ઘણા એમ બોલે છે કે ના હવે ગળા સુધી ભરાઈ ગયું છે, હવે તો બિલકુલ જગ્યા નથી. જે માણસોએ આપણને પીરસતી વખતે ના પાડ્યું એટલે ઘરના સભ્યોને તો એમ જ લાગે ને કે આમનું તો સાંજે બનાવવું જ નહીં પડે, કારણ કે બપોરે ટાંકી ફૂલ થઈ ગઈ છે. અને સાંજે જ્યારે પીરસવા બેઠા હોય અને જમવા બીજા બેઠા હોય ત્યારે આપણને એમ લાગે કે આ તો જમવા નહીં જ આવે, ત્યારે એ જ પાછા જમવા પહેલા જ બેસી ગયો એટલે પૂછે કે બપોરે તો ટાંકી ઓવરફ્લો થઈ ગઈ હતી. એ કે ના ના, હવે 4-5 કલાકમાં તો ખાલી થઈ જાય ને. 4-5 કલાકમાં ભરેલું પેટ ખાલી થઈ જાય છે એમ 365 દિવસની અંદર આ બધી વાતો સાંભળી હતી, એ પણ ખાલી થઈ જાય વ્યવસાયની અંદર. ફરીથી પાછું આ વાતો દ્વારા આપણા હૃદય મંદિરને ભરી શકીએ, શબ્દોને સાંભળી શકીએ, એના માટે આ સુંદર પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે પારાયણનો વિષય હતો રામાયણ ઉપર, રામાયણ પ્રવચનમાળાનું આયોજન થયું હતું. ગત વર્ષે રામાયણ કરી હતી. આ વર્ષે કેટલાક લોકો પૂછતા હતા કે સ્વામી આ વર્ષે શું કરવાના છો? કેટલાકને ખબર પડી એટલે સામેથી મને કહેતા હતા કે આ વર્ષે તમે તો કંઈ મહાભારત કરવાના છો ને. બધું મહાભારત તો તમે કરો છો, એની વાતો હું કરવાનો છું. મહાભારત તો અમે સાધુઓ નથી કરતા, મહાભારત તો સમાજમાં જે થાય છે એની વાતો કરવાની છે. હમણાં જ જેમ પૂજ્ય હરિસ્મરણ સ્વામીએ ઉલ્લેખ કર્યો, મહાભારતની લગભગ ક્યાંય કથાઓ નથી થતી. મોટે ભાગે રામાયણની થાય, ભાગવતની થાય, ક્યાંક ઉપનિષદ પારાયણ થાય, મહાભારતની કથાઓ થતી નથી હોતી. છતાં આપણે એક પ્રયત્ન કર્યો છે, કારણ કે રામાયણ કરતા પણ ઉચિત તો મહાભારત પારાયણ માટે છે. રામાયણ એક જોડતા કુટુંબની કથા છે, મહાભારત એક તૂટતા કુટુંબની કથા છે. રામાયણનો પરિવાર એ બહુ જ ઓછા પરિવારોની અંદર રામ જેવો પરિવાર જોવા મળે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આવી ભ્રાતૃત્વ ભાવના એ બહુ જ ઓછા પરિવારોમાં જોવા મળે છે, જ્યારે મહાભારત તો ઘેર ઘેર જોવા મળે છે.
प्रत्येक घरों की अंदर महाभारत सर्जाता होय छे एनी वातो या महाभारत प्रवचन माला द्वारा अपने सब करवाना छे। रामायण 21 लाख वर्ष पहला बनेली घटना छे, कदाच ये आपने बहुत जूनी लागे, जारे महाभारत ए 5000 वर्ष पहला बनेली घटना छे। महाभारत कोई काल्पनिक कथा नथी, रामायण कोई काल्पनिक कथा नथी, इट्स हिस्ट्री, आ इतिहास छे, भारतनी ऐतिहासिक घटनाओ छे। एवी ऐतिहासिक घटना ने वर्तमान घटनाओ साथे सरखावता सरखावता ए इतिहास अपने वर्तमान करी ते सुधारी शके, ए इतिहास ने नजर समक्ष राखवाती अपनु भविष्य करी ते सारू बनी शके, एनी वातो आ पारायण द्वारा अपने सब कोई करवाना छे। महान भारतनी महाभारतनी आ वातो छे। भारत महान भारत छे। महाभारत एटले केटलाक लोकोने एम लागे के आमां तो झगड़वानी ज वातो होय, युद्धनी ज वातो होय, कारण के महाभारत थयुं तेमां तो 40-45 लाख माणसो कौरव ने पांडवों मरी गेला। परंतु मित्रों, महाभारत केवल झगड़ानी कथा नथी। महाभारत में युद्ध तो पाछळना भागमां आवे छे, बाकीनो भाग युद्ध सिवायनो छे। परंतु युद्ध थता पहेला मननी अंदर जे युद्ध थाय छे ए घटनाओ महाभारत में छे। इटाली देश ने जेने स्वतंत्रता अपावी एनु नाम हतु जोसेफ मेग्जिनी। एमणे बहु सुंदर वात करी छे, इट इज नॉट दैट हैंड्स फाइट बट द हार्ट बिहाइंड इट। एनी पहला उल्लेख करता लखे छे, इट इज नॉट दैट गन्स फाइट बट द हैंड्स बिहाइंड इट। बंदूको क्यारे झगड़ती नथी, बंदूकोनी पाछळ रहेला हाथ झगड़े छे। पछी आगळ वात लंबावता कहे छे, हाथ क्यारे झगड़ता नथी, हैया पहला झगड़े छे पछी हाथ झगड़े छे। कोई पण युद्ध नो प्रारंभ पहला मन मां थाय पछी तन मां थाय अने पछी वतन मां थाय। कोई पण युद्ध नो प्रारंभ तो महाभारत ना युद्ध नो प्रारंभ थयो ए तो अंतिम समय थयो छे, परंतु अंतिम समय युद्ध नी घटना पहुंची ए पहला युद्ध माटे जवाबदार परिबळो कया हता? शा माटे युद्ध सर्जायु? भाई भाईओ मां युद्ध शा माटे सर्जायु? पांडव ने कौरव तो भाईओ हता, छता पण आ घटना सुधी 44 लाख नी मृत्यु नी सहार नी घटना शा माटे उद्भवी? एनी वातो ने समझवानो प्रयत्न आ महाभारत प्रवचन माला द्वारा अपने सौ कोई करवाना छीए। कथा नो प्रारंभ करिए, ते पूर्वे भगवान ना चरणों मां पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण परम पूज्य प्रमुख साई महाराज ना चरणों मां मंगल प्रार्थना करिए छीए। सर्व देवताओ, सर्व अवतारो, सर्व संतो, महापुरुषो, सर्व भक्तो, तमाम ना चरणों में अपने सब कोई प्रार्थना करिए। मने निमित्त बनावामां आव्यो छे महाभारत ना शब्दों आप सब कोई सुधी पहुंचाड़वा माटे। भगवान ने प्रार्थना करिए हूँ सारी रीते वातों ने आप समक्ष रजू करी शकू। महाभारत नु लेखन कार्य मैं नथी कर्यु, महाभारत नु पठन कर्यु छे, केवल हूँ तो एक वक्तव्य करनारो छु, तो भगवान की कृपा थकी ये वक्तृत्व सारी रीते थई शके। मानव जाने मैं कर्युं ने करतल बीजो कोई, आदरे अधूरा रहे ने हरि करे सो होई। आपणे बधा इंस्ट्रुमेंट छीए, भगवान की कृपा वगर आपणे कंई ज न करी शकीए। भगवान स्वामीनारायण एकवार गढ़पुर नी अंदर बिराजमान हता, चोमासाना दिवसो हता, छता वरसाद बिलकुल थतो नहोतो, वरसाद लंबाई गयो, महीनाओ वीत्या छता वरसाद नथी थतो। એટલે સંતો ભક્તો ભગવાન ને પ્રાર્થના કરે છે કે ભગવાન કઈ કૃપા કરો, વરસાદ પાડો। ભગવાન તો સંકલ્પ કરે ત્યાં વરસાદ પડે। એટલે સમય ભગવાન સ્વામિનારાયણ એક ભક્તરાજ બેઠા હતા, એમનું નામ હતું સુરા ખાચર, દરબાર હતા। મહારાજ કહે છે સુરા ખાચર એમ બોલે કે વરસાદ પડો તો આપણે વરસાદ પાડીએ। ભગવાને વળી ભક્તને રિમોટ કંટ્રોલ આપ્યું, એટલે ભગવાન કહે છે સુરા ખાચર એમ બોલી જાય કે વરસાદ પડો તો વરસાદ પાડીએ। સુરા ખાચર કે હમણાં જ બોલી જાઉં? મહારાજ કે એમ નહીં, અમે 1-10 સુધી કાઉન્ટિંગ કરીશું, કાઉન્ટડાઉન, એ દરમિયાન તમારે વરસાદ પડો એટલું બોલી જવાનું। અરે એમાં કંઈ 1-10 ની જરૂરિયાત નથી, એમાં તો 1-2 બોલશો ત્યાં બોલી જઈશ। મહારાજ કે તો પણ તમને ટાઈમ આપીએ છે, 1-10 સુધીની અંદર બોલી જજો। ભગવાન સ્વામિનારાયણે બોલવાનું શરૂ કર્યું, 1-2-3 સુરાખાચર હજુ નથી બોલતા, બધાને એમ કે વરસાદ પડો, આ તો બે જ શબ્દોનો બનેલું એક વાક્ય છે, વરસાદ અને પડો, આમાં ક્યાં જાજુ વાર લાગે એવું છે? આમાં કોઈ ઇંગ્લિશ કન્વર્ઝેશન નથી, કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક થાય એવું નથી। 3-4
पांच छ हजू सुराखचर बोलता नहीं। एटले बाजू में बैठेला भक्तों संतो विनंती करवा लागे, बापू बोलो वाक्य बोली जाओ, बोलो वरसाद पड़ो यू बोली जाओ। सात आठ गणतरी चालू छे, नौ सवा नौ साढ़ नौ माताजी नी आरती में वधाओ बोले ने एक वार बे वार त्रण वार एम भगवान स्वामीने चालू कर्यु सवा नौ साढ़ नौ पौणा दस अने त्यां भगवान स्वामीने पूरु कर्यु दस। जेवू आ पूरु थयुं त्यां सुराखचर बोले आ वरसाद पड़ो, भगवान के हवे न पड़े कारण के गणतरी पूरी थई गई। बधाए विनंती करी सुराखचर बापू एक वाक्य बोली गया होत तो शुं तकलीफ पड़ती थी। सुराखचर कहे छे मारे तो घणुं ही बोलू तुं पण जीभ हलवी जोईए ने, जीभ हलती नहोती। मारी जीभ हलशे अने आपना कान सांभळशे ए पण भगवानी कृपा थकी। आपणे काई ज न करी शकीए, वी आर ऑल इंस्ट्रूमेंट। સારામાં સારી હલોજનો હોય પણ અંદરથી ઇલેક્ટ્રિસિટી લૂઝ કરી દેવામાં આવે તો શું કરી શકે? ભગવાનની કૃપા થકી, ભગવાનના સંકલ્પ થકી વિશ્વની અંદર સારા કે નરસા કર્મો થઈ શકે છે, તો એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સારું બોલી શકાય, આપ સર્વેને સંભળાય, એટલે ઓડિયો સાઉન્ડ સિસ્ટમ વાળાને પ્રાર્થના કરીએ છીએ, એ લોકો આપણને વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે, આપ સર્વે સારી રીતે દેખી શકો એના માટે વિડીયો સિસ્ટમ વાળાને પ્રાર્થના કરીએ છીએ, ઓડિયો ને વિડીયો એ આપ સૌ સુધી પહોંચે પછી સમજાય એના માટે આપ સૌને પ્રાર્થના કરું છું। કારણ કે વાતો હું કરીશ પણ સમજવાની આપે છે, શિક્ષક તો ભણાવે છે, લગભગ ક્લાસની અંદર શિક્ષક તમામને એક સરખું જ ભણાવે છે, છતાં પણ કેટલાક 35%, કેટલાક 50%, કેટલાક 55%, કેટલાક 90-95% સુધી પહોંચે છે અને કેટલાકને બધા સબ્જેક્ટનું ગ્રાન્ડ ટોટલ 35 નથી થતું, એટલે કેટલાકના રિઝલ્ટમાં લખે છે કે ઉપર ચડાવવા પડે છે, પ્રમોશન પાસ કરવા પડે છે। શિક્ષક તમામ છાત્રને એક સરખું જ ભણાવે છે પરંતુ છાત્રની રિસેપ્ટિવિટી, ગ્રાસ્પિંગ પાવર, એની વૃત્તિ એને આધારે ગ્રહણ થાય છે। એમ વ્યાસપીઠ પરની વાતો એક સરખી જ થશે પણ આપણી પાત્રતા, આપણી શક્તિ, આપણી તૈયારી, તો શ્રોતાજનોની એ તૈયારી હોય એના આધારે આપણે એ શબ્દોને ગ્રહણ કરી શકીએ એવી મહાભારત પ્રવચનમાળાનો આપણે પ્રારંભ કરીએ। આજે મોહિની એકાદશીનું પરમ પવિત્ર પર્વ છે, એકાદશીનું પર્વ છે, હું ધારું છું ત્યાં સુધી આપણે સૌ કોઈ અહીંયા ભક્તો ભાવિકો એકત્રિત થયા છે, એકાદશીનો ઉપવાસ લગભગ તમામે કર્યો હશે, જે કંઈ ફરાળી કર્યો હોય, લિક્વિડ કર્યું હોય, ફ્રૂટ પર આપ સૌ હોય, જે કંઈ કર્યું હોય એવી પવિત્ર ભાવના સાથે આજના શુભ દિવસે, બીજી મેનો દિવસ છે, ગઈકાલે 1 મે હતી એટલે લગભગ ગુજરાતનો એ સ્થાપના દિન છે, 1 મે ગુજરાતની સ્થાપના થઈ હતી, આજે 2 મે મહાભારતની સ્થાપના આપણે કરી રહ્યા છીએ અહીંયા। ગુજરાતની સ્થાપનાથી આજે મહાભારતની વાતો, એ ભારત આપણો કેવો હતો, મહાભારતના ભવ્ય વારસાને સમજવાનો, ચરિતાર્થ કરવાનો પ્રયત્ન આપણે 7 દિવસ સુધી કરવાના છે। એ વાતોને સમજીએ પહેલા વર્ષો પૂર્વે અકબર અને બિરબલના દરબારની અંદર એક ઘટના બની એને સમજીએ। અકબર દિલ્હી ઉપર શાસન કરતા હતા, ઘણા બધા મંત્રીઓ હતા, તે પૈકી એમના બિરબલ એક બુદ્ધિશાળી મંત્રી હતા। અકબર સભા ભરીને બેઠા હતા, અકબરને સભાની અંદર પ્રશ્ન પૂછવાની એક ટેવ હતી, એટલે મંત્રીઓને બધા બેઠા હતા એની અંદર અકબરે એક પ્રશ્ન પૂછ્યો કે બિરબલ એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ અને બધાને મળે, ગૌર સે સુનિયે, એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ અને બધાને મળે, બીજો પ્રશ્ન એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ પણ બધાને નથી મળતી, બીજો પ્રશ્ન એ છે જે બધાને જોઈએ પણ બધાને નથી મળતી, અને ત્રીજો પ્રશ્ન એવી કઈ વસ્તુ કે ચીજ છે જે કોઈને નથી જોઈતી છતાં બધાને મળે, ત્રીજો પ્રશ્ન એવી કઈ વસ્તુ કે ચીજ છે જે કોઈને નથી જોઈતી છતાં બધાને જીવનમાં મળે જ છે, આ પ્રશ્ન પૂછાયો। બધા માથું ખંજવાળવા લાગ્યા, કોઈ ઉત્તર આપી શકતા નથી। બિરબલ પ્રત્યુત્તર આપતા કે જે જહાંપના પ્રથમ પ્રશ્ન આપનો છે કે એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ અને બધાને મળે, એનો જવાબ છે, એનો પ્રત્યુત્તર છે હવા, ઓક્સિજન, હવા જે દરેકને જોઈએ છે અને દરેકને ભગવાને પૂરો પાડ્યો છે। શું ભગવાનની કૃપા છે, આપણે હવા વગર એક મિનિટ પણ રહી શકતા નથી, એ હવા ભગવાને આપણને મફત આપી છે,
जो भगवान आपने हवा जेटली आपी है ज्यारथी जन्मिया त्यारथी ए हवानु बिल लेवानु चालू करे तो आपणे पाणीना बिल हरखा नथी भरता होता। एनी अंदर आ हवाना बिल अने एमां इंटेन्सिव केर युनिटमां दाखल थईने ऑक्सिजनना बाटला आपणने चढ़ावे त्यारे खबर पड़े छे के ऑक्सिजननो बाटलो केटलानो आवे। तो भगवान आपणे ज्यारथी जन्मिया नहीं માતાના પેટમાં હતા ત્યારથી ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે। શું ભગવાનની ગોઠવણ છે? કેવી પાઇપલાઇન માતાના પેટમાંથી આપણા મુખારવિંદ સુધી ભગવાને ગોઠવણ કરી હશે? એક નાનકડા પેટની અંદર પણ આપણને ઓક્સિજન પૂરતો મળે એની વ્યવસ્થા એ પરમાત્મા કરે છે, અને બહાર નીકળ્યા પછી જન્મથી મૃત્યુ સુધી આપણને ઓક્સિજન મળ્યા કરે એવી ગોઠવણ એ ભગવાને કરેલી છે। દરેકને જોઈએ અને દરેકને ભગવાન પૂરતો આપે છે તો હવા એક એવી વસ્તુ છે જે જોઈએ ને બધાને મળે છે। બીજો પ્રશ્ન, એવી કઈ વસ્તુ છે જે બધાને જોઈએ ને બધાને નથી મળતી? બિરબલ કહે છે જહાપના એ છે સુખ, શાંતિ, પરમ આનંદ, બ્રહ્માનંદ, જે બધાને જોઈએ છે, દરેકની અપેક્ષા છે, પણ બધાને નથી મળતું। બધા માણસો સુખી નથી, કેટલાક દુઃખી છે, કેટલાક અડધા દુઃખી છે, કેટલાક આજે સુખી છે તો ક્યારેક કાલે પાછા દુઃખી થઈ જાય છે, કેટલાક છોકરાઓ વેકેશનમાં સુખી હતા અને હવે રિઝલ્ટ આવવાની તૈયારી થઈ જાય એટલે પાછું દુઃખ ચાલુ થઈ ગયું છે, કેટલાકને રિઝલ્ટ આવ્યા પછી પાછા થોડાક દુઃખી થઈ ગયા છે, કેટલાક લોકો સગાઈની જાહેરાત થઈ ગઈ ત્યારે સુખી થઈ ગયા હતા અને સગાઈના દિવસે વધારે સુખી હતા, સગાઈથી લગ્ન સુધી બહુ જ સુખી હતા, લગ્નના થોડાક દિવસમાં બહુ સુખી હતા, લગ્નના થોડાક વર્ષમાં પાછા સુખી હતા અને એ પાછું દુઃખ ચાલુ થઈ ગયું છે। દરેકના જીવનમાં વધતા ઓછા પ્રમાણમાં સુખ દુઃખ સતત ચાલ્યા કરે છે, દરેકને એક સરખું સુખ પ્રાપ્ત નથી થતું। એટલે બિરબલ પ્રત્યુત્તર આપે છે કે સુખ એવું છે જે બધાને જોઈએ છે અને બધાને નથી મળતું। ત્રીજો પ્રશ્ન, એવી કઈ વસ્તુ જે કોઈને નથી જોઈતી? દરેક માણસને નિગ્લેક્ટ કરે છે, ઇગ્નોર કરે છે, નથી અપેક્ષા છતાં બધાને મળે છે, એવું શું હોઈ શકે? બિરબલ કહે છે જહાપના એનો ઉત્તર છે અશાંતિ, પ્રશ્નો અને દુઃખ। કોઈ વ્યક્તિને અશાંતિ જોઈતી નથી, કોઈ માણસના ઘર પર લખ્યું અશાંતિ નિકેતન, અશાંતિ કૃપા, અશાંતિ સદન, ક્યાંક શાંતિ કૃપા લખે છે। કેટલાક ભાઈઓના નામ શાંતિલાલ હોય છે, શાંતિભાઈ હોય, કોઈનું નામ સાંભળ્યું અશાંતિભાઈ, અશાંતિલાલ, અશાંતિ કુમાર, કોઈને અશાંતિ ગમતી નથી, દરેકને શાંતિ જોઈએ છે, દરેકને સુખ જોઈએ છે, એટલે જ ઘર પર શાંતિ સદન, શાંતિ નિકેતન, શાંતિ કૃપા એવા શબ્દો લખાય છે। પણ છતાં અશાંતિ દરેકના જીવનમાં વધતા ઓછા પ્રમાણની અંદર સતત આવ્યા કરે છે। આજની આ સભામાં હું પ્રશ્ન પૂછું કે જેની પાસે ફોર વ્હીલર ગાડી ન હોય એવા આંગળી ઊંચી કરો, હશે કેટલાક? સભા છૂટ્યા પછી બહાર જોઈએ તો ટુ વ્હીલર ઘણા પાસે હોય છે, ફોર વ્હીલર વાળા નથી હજુ, ઘણી બધી આંગળીઓ ઊંચી થઈ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતી સાલની પારણ સુધી ફોર વ્હીલર આવી જાય। પણ છે ઘણા બધા સભામાં કે જેની પાસે ફોર વ્હીલર નથી। બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે જેના ઘરની અંદર આવા એલસીડી અહીંયા સભા મંડપમાં લગાવ્યા છે, એવા એલસીડી સ્ક્રીન ન હોય આંગળી ઊંચી કરો, તો એવા પણ કેટલાક હશે? ઘણાના ઘરમાં એલસીડી નહીં હોય, સાદા ટીવી હશે। ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવે કે જેના ઘરની અંદર જેની પાસે પોતાનો વ્યક્તિગત મોબાઈલ ના હોય એવા આંગળી ઊંચી કરે, લગભગ અહીંયા બેઠેલામાંથી 70-80% તો મોબાઈલ હશે, એમ પણ કહી શકાય કે 90% મોબાઈલ હશે, પણ કેટલાક પાસે નહીં પણ હોય, 10% એવા મળશે કે જેની પાસે પોતાનો મોબાઈલ નહીં હોય, ઘરમાં કોકનો વાપરતા હશે। આ બાળમંડળ પાસે કેટલાક પાસે મોબાઈલ નહીં હોય, પપ્પાનો લીધો હશે અથવા કોકનો વાપરતા હશે, મોબાઈલ ન હોય એવા પણ કેટલાક લોકો આ સભામાં હશે। ચોથો પ્રશ્ન પૂછવામાં આવે કે જેને સંતાન ન હોય એવા આંગળી ઊંચી કરે, આ સભામાં કેટલાક પુરુષ કે સ્ત્રી એવા હશે કે જેને સંતાન નહીં હોય, અથવા કેટલાક એવા હશે કે જેને પુત્ર નહીં હોય અથવા તો પુત્રી નહીં હોય। દરેક પ્રશ્નની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર આંગળી સતત ઊંચી થયા જ કરશે, પણ એમ પૂછવામાં આવે કે જે જ્યારથી જન્મ્યા ત્યારથી આજના દિવસ સુધી, આજની મિનિટ સુધી ક્યારેય દુઃખી ન થયા હોય, ક્યારે આંખમાંથી આંસુ ન નીકળ્યું હોય, અથવા ક્યારે અશાંતિ નહીં થયું હોય, ક્યારે કોઈ પ્રશ્ન જ ના આવ્યો હોય, એ આંગળી ઊંચી કરો, તો સભા પછી હું એને વ્યક્તિગત મળીને દંડવત કરીશ, એને પ્રણામ હું કરીશ, એને સંતો અમે પ્રણામ કરશું, એને વંદન કરશું, હૃદય પર હાથ મૂકીને બોલો। ખરેખર આપણને લોકો પૂછે રોડ પરથી બહાર નીકળ્યા પછી અથવા સગાવાલા આપણને પૂછે કેમ છો,
લગભગ બધા શું કહે છે, મજામાં. કોઈ દુઃખની વાત કરતા નથી પ્રારંભિક દ્રષ્ટિએ તો, બહુ સારું છે. પણ જો થોડીક વાર બાજુમાં બેસીને થોડુંક ખોતરો ને તો અંદરથી નીકળવાનું ચાલુ થાય. બહારથી બધા જ આમ બોલે છે, બહુ જ સારું છે, બહુ સારા વાના છે, મજા છે, જલસા છે. પણ બાજુમાં બેસીએ તો જલસા કેટલા છે એ બધી જ ખબર પડે છે. એમ બહારનું બોલવાનું જુદું ને અંદરનું જુદું છે. જન્મથી મૃત્યુ સુધી માણસના જીવનની અંદર સતત પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન એ ચાલ્યા કરે છે. તો કયા પ્રકારના પ્રશ્નોથી માણસ પીડાય છે એ પ્રશ્નોને થોડાક સમજીએ મહાભારત સુધી પહોંચીએ પહેલા, કારણ કે મહાભારતનું સર્જન એ પ્રશ્નોમાંથી થયું છે. એટલે પ્રશ્નોને સમજીએ. કેટલાક આપણને વ્યક્તિગત પ્રશ્નો છે, વિદ્યાર્થીઓને પ્રશ્ન છે. કાલે જ એક મિત્ર મળવા માટે આવ્યો, 12th કોમર્સની એક્ઝામ આપી છે. કાલે આવીને રડતો હતો, બધું ભાઈ શું પ્રશ્ન છે, એક્ઝામ તો પૂરી થઈ ગઈ. એ કે પણ હવે રિઝલ્ટના દિવસો નજીક આવે છે ને એટલે દુઃખ થાય છે, એની આ પ્રશ્ન છે. બીજા એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો, એ કે સ્વાઈ મારા પપ્પાએ મોબાઈલ લેવાના પૈસા આપ્યા પણ મારે જે લેવો તો એ લઈ ન શક્યો. કેટલાકને મનગમતી વસ્તુ નથી લઈ શકાતી એ પ્રશ્ન છે. કેટલાકને ભણવું છે પણ સારી લાઈનમાં એડમિશન નથી મળતું એ પ્રશ્ન છે. કેટલાકે ભણી લીધું પણ નોકરી નથી મળતી એ પ્રશ્ન છે. કેટલા બધા રિઝ્યુમ, કેટલા બાયોડેટા મંદિરમાં સંતો પાસે પણ સતત મોકલાયા કરતા હોય છે. કેટલાકને નોકરી મળી ગઈ છે પણ પાછી છોકરી નથી મળતી એ જ પ્રશ્ન છે. બહુ જ મોટો પ્રશ્ન છે આ જમાનામાં અત્યારે વાંઢાઓનો, મળતું જ નથી. આ કોણ જાણે કયા પ્રકારની અસમાનતા ઊભી થતી જાય છે. સારા હોય, સમજુ હોય, ભણેલા ગણેલા હોય, સ્ટેટસ સારું હોય, જેટલા છોકરાઓ કુંવારા છે એટલી જ પેરેલલ પાછી છોકરીઓ કુંવારી છે. છતાં કોણ જાણે આશ્ચર્ય છે કે અંદર અંદર ગોઠવાતું નથી. રિક્વાયરમેન્ટ બધાની અલગ અલગ પ્રકારની હોય છે. જે અપેક્ષા 22 કે 25 વર્ષે રાખતા હતા એ 40 વર્ષે રાખે છે, એટલે ગોઠવાતા નથી કેટલાકને. જે 22 કે 25 વર્ષે રિક્વાયરમેન્ટ હતી એ 40 કે 45 વર્ષે રાખે. આવા અલગ અલગ પ્રશ્નોથી માણસ વ્યક્તિગત પ્રશ્નોથી પીડાયા કરે છે. કેટલાકને લગ્ન થઈ ગયા, સંતાન નથી, એ પણ પાછા વ્યક્તિગત પ્રશ્ન છે. આપણે બહુ જ સાચા ને સારા હોઈએ છતાં કેટલાક લોકો આપણને બોલી જાય છે, કોઈક આપણી ટીકા કરે છે, એ આપણો વ્યક્તિગત પ્રશ્ન છે. આપણે ખૂબ મહેનત કરીએ છીએ છતાં આપણને સફળતા નથી મળતી એ પ્રશ્ન છે. અકસ્માત થઈ જાય છે, શારીરિક તકલીફો. ગયા વર્ષે જ રાજકોટમાં એક ભાઈની ખબર કાઢવા માટે અમે હોસ્પિટલે ગયા. ઘટના કંઈક એવી બની, એમના પરિવાર સાથે બસમાં બેસીને મુસાફરી કરતા હતા. બસને અકસ્માત થયો. આમનો તો કોઈ વાંક ન કહેવાય, બસમાં બેસનારનો શું વાંક, કદાચ થોડો ઘણો વાંક હોય તો ડ્રાઈવરનો વાંક કહી શકાય. બસ પલટી ખાઈ ગઈ, નદીમાં પડી. આખી બસમાંથી એક જ વ્યક્તિનું મૃત્યુ થયું, એ આમની દીકરીનું મૃત્યુ થયું. દીકરો અને પતિ પત્ની બચી ગયા. આ ભાઈને ઈજા થઈ, ત્યાંની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા, એકદમ સિરિયસ થઈ ગયા. અત્યારે એ ભાઈને પેરાલિસિસ થઈ ગયો છે. અહીંયા મણકાની અંદર પ્રોબ્લેમ થઈ ગયો, લગભગ મણકા નીચેના ગાદીને બધું મણકા ડિમોલિશ થઈ ગયા છે, તૂટી ગયા છે. છેલ્લા 1.5 વર્ષથી એ ભાઈ પથારીમાં છે, ન તો હાથ હલે છે ન તો પગ હલે છે. એને કપડાં પણ એના ઘરના પહેરાવે છે. શારીરિક બધી જ ક્રિયા પથારીની અંદર કરે છે. બોલી શકે છે ખરા, હાથેથી કશું જ નથી થતું, પગેથી કાંઈ નહીં, થોડાક થોડાક હાથ હલાવે છે, પકડી શકે એવી તો કોઈ તાકાત નથી. હું ખબર કાઢવામાં ગયો પ્લાસ્ટિક સર્જનના ત્યાં. તકલીફ હતી મણકાની તો પ્લાસ્ટિક સર્જનના ત્યાં એડમિટ કેમ કરે? એટલે મેં ભાઈને પ્રશ્ન પૂછ્યો, કીધું કેમ પ્લાસ્ટિક સર્જન હતા, ડોક્ટર સાથે હતા. મને કે સ્વામીજી છેલ્લા 1.5 વર્ષથી પથારીમાં સૂતા છે, એટલે પાછળની ચામડી ખવાઈ ગઈ છે, પાછળ ચકામાં પડી ગયા છે અને પાછળ સડી ગયું છે, એટલે પાછી નીચે પ્લાસ્ટિક સર્જરી ચાલુ કરી છે. શું માણસને પ્રશ્ન? કીધું આ કયા પ્રકારની નોકરી કરે છે? એ કે નોકરી નહીં, આ તો કડિયા કામ કરે છે. 300-400 રૂપિયાના રોજથી ગુજરાન ચલાવતા હતા, હવે માણસ જિંદગી કેમ ના પૂરી કરશે? અત્યારે રોજ બંધ છે, ની ઘરવાળી થોડા ઘણા કામ કરે, સગાવાલા થોડાક હેલ્પફુલ થાય છે, લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. પછી મેં ડોક્ટરને પૂછ્યું કે સાહેબ આ ક્યારે સાજા થાય એવું લાગે છે? મને કે સ્વામીજી કદાચ આજીવન પથારીમાં કાઢે, આ જીવન પથારીમાં નીકળે શું આનંદ રહેશે? વ્યક્તિગત પ્રશ્ન, કોઈકને શારીરિક પ્રશ્ન છે, આ વ્યક્તિગત પ્રશ્નો છે. કોઈકને આર્થિક પ્રશ્નો છે, ધંધામાં મહેનત કરીએ છતાં સફળતા નથી મળતી એ પણ વ્યક્તિગત પ્રશ્ન છે. આપણે મહેનત કરીએ અને આપણી બાજુમાં કોઈક આગળ નીકળી જાય. કેટલાક લોકોની દુકાન સારી ચાલતું હોય અને બાજુમાં બીજી દુકાન ચાલુ થાય, બોલો શું કરવા જવાના આપણે?
આપણી ફેક્ટરી સારામાં સારી ચાલતી હોય ત્યાં બાજુમાં કોઈક બીજો હરીફ ઊભો થઈ જાય, શું કરી શકવાના? માઇકલ જેક્સન શ્રેષ્ઠ સંગીતકાર, બહુ જ પૈસાદાર માણસ, એના પોતાના વજન કરતાં 600 ગણું સોનું હતું, આમાંથી ગણાને 600 ગણું લોખંડ નહીં હોય. 600 ગણું સોનું એટલે કેટલી સંપત્તિ એની પાસે કહી શકાય. એ માઇકલ જેક્સને ચિત્રલેખાને ઇન્ટરવ્યુ આપેલો, એમાં પોતે બોલ્યા હતા, આઈ એમ ધ રિચેસ્ટ એન્ટરટેઈનર ઓફ ધીસ વર્લ્ડ, આ વિશ્વનો સૌથી વધારે કમાનારો સંગીતકાર હું છું. પેપ્સીકોલાની જાહેરાત આપી હતી, 40 સેકન્ડ ઉભા રહેવાના 45 કરોડ આપ્યા હતા પેપ્સીકોલાએ. 40 સેકન્ડ ઉભા રહીને એક પોઝ આપ્યો હતો, એના 45 કરોડ રૂપિયા આપ્યા. આપણે આખી જિંદગી મરી જઈએ મજૂરી કરી કરીને તો પણ 45 કરોડ સેવિંગ ના થાય, અત્યંત અઘરું છે. 40 સેકન્ડના 45 કરોડ રૂપિયા આપે, કયા પ્રકારની પ્રેસ્ટીજ, કયા પ્રકારની ટેલેન્ટ આ વ્યક્તિ પાસે હશે? પણ એ વ્યક્તિ શું બોલ્યા, આઈ એમ ધ રિચેસ્ટ એન્ટરટેઈનર ઓફ ધીસ વર્લ્ડ, બટ આઈ એમ કન્ટિન્યુઅસલી અફ્રેડ દેટ સમવન વિલ સરપાસ. હું બહુ જ પૈસાદાર માણસ છું, છતાં મને ગભરામણ થાય છે કે કોઈક મારાથી આગળ તો નહીં નીકળી જાય ને. તકલીફ, પ્રશ્ન આ છે. સતત માણસો આ વૃત્તિથી, ઈર્ષાથી પીડાયા કરે છે. વચ્ચે એક મેગેઝિનની અંદર એક આજકાલના જ અભિનેતાનો ઇન્ટરવ્યુ વાંચ્યો હતો, શાહરૂખ ખાન એનું નામ છે. અમે તો જોતા નથી પણ તમે બધા તો ઓળખતા જ હશો ને, ઘણા તો રેગ્યુલર એના ફેન હશે, કેટલાકે તો ઈષ્ટ દેવતાની જેમ ઘરમાં ફોટાઈ રાખ્યા હશે. આ શાહરૂખ ખાનનો ઇન્ટરવ્યુ આવ્યો હતો ન્યૂઝની અંદર. એમણે વાત કરી કે અત્યારે તો લોકો મને ચાહે છે એટલે બહુ જ આનંદ છે, પણ હું ભવિષ્યની કલ્પના કરું છું કે જ્યારે હું ગરડો થઈ જઈશ, મારા મોઢા પર કરસલી પડી જશે, મને ફિલ્મની અંદર કોઈ એક્ટિંગ નહીં આપે, બાપનો એ રોલ નહીં આપે. અત્યારે તો રોડ પર ઘણા બધા પોસ્ટર, ઘણા બધા હોર્ડિંગ્સ મારા હોય છે, પણ એ સમયે મારો ચહેરો સારો નહીં હોય, એટલે મારા કોઈ હોર્ડિંગ્સ નહીં હોય, મારા કોઈ પોસ્ટર નહીં હોય ફિલ્મની અંદર, થિયેટરમાં ક્યાંય મારું નામ કે ફોટો નહીં આવે. એ દિવસની કલ્પના અત્યારે કરું છું તો અત્યારથી મન ફફડાટ થાય છે કે આપણી પણ આવી દશા થશે. અત્યારથી માણસો દુઃખી, કેવા પ્રશ્નોની અંદર માણસ માત્ર રહ્યા કરે છે? વ્યક્તિગત પ્રશ્નો. બીજા પ્રશ્નો છે કૌટુંબિક પ્રશ્નો, કુટુંબના પ્રશ્નો. સતત માણસો આ કુટુંબના પ્રશ્નોથી હેરાન પરેશાન થયા કરે છે. પુત્રોને ભણાવવાનો પ્રશ્ન, આ મોંઘવારી કેટલી છે, એની વચ્ચે છોકરાને ભણાવવા અત્યંત અઘરું છે. એક ભાઈ મને વાત કરતા હતા કે મારે 1 થી 12 ધોરણ સુધી ભણ્યો, એમાં જેટલો ખર્ચો નહોતો થયો એ છોકરાને પહેલામાં થઈ ગયો. છોકરાને પહેલા ધોરણમાં એટલો ખર્ચો છે, સ્કૂલ બેગ, એ કે અમે 12માં આટલા ચોપડા નહોતા લઈ જતા, એ પહેલામાં લઈ જવા પડે છે. આજકાલનું શિક્ષણ કેટલું મોંઘું થતું જાય છે, એટલું ભારે વજનદાર સ્કૂલ બેગ હોય છે કે છોકરા તો ઊંચકી જ ના શકે, એની મમ્મીઓ ભેગું જવું પડે છે, અને કદાચ દિવસો એવા આવશે કે બાજુમાં છકડો મોકલવો પડશે, એટલા ચોપડા વધતા જવાના છે. એ બધાની વચ્ચે એજ્યુકેશન સિસ્ટમ મોંઘી થતી જાય છે. દીકરા દીકરીને 10મું 12મું કરાવવું અત્યંત અઘરું છે. એક ભાઈ મંદિરે નહોતા આવતા ઘણા સમયથી, એટલે મેં પૂછ્યું મંદિરે કેમ દેખાતા નથી, મને કે છોકરાને 12મું છે, બાપનું 12મું તો એક દાડો ચાલે, છોકરાને 12મું વર્ષ દાડો સુધી ચાલે છે, અત્યંત અઘરું છે. બાપના 12મામાં જેટલું ટેન્શન નથી હોતું એટલું દીકરા કે દીકરીના 12મામાં હોય છે. આ વાતાવરણ બગડતું જાય છે, ટેન્શનવાળું વાતાવરણ થતું જાય છે. તો આ કૌટુંબિક પ્રશ્ન છે. ભણાયા પછી પણ સારી લાઈનમાં એડમિશન મળે એના માટે પૈસા ભેગા કરવા, એની બધી સમસ્યા હોય છે. પરણાવવાની સમસ્યા, પરણ્યા પછી પાછા પ્રોબ્લેમ. હમણાં જ એક ભાઈ રાજકોટની આ બનેલી ઘટના છે, આપણા હરિભક્ત જેવા છે, એમના કુટુંબમાં એક ઘટના બની. એની દીકરીને પરણાયા, જમાઈ રિયલ ઇસ્ટેટનો બિઝનેસ કરતા હતા, જમીન લેવેચને કરતા હતા. આ બાજુ કણકોટ સાઈડના વિસ્તારની અંદર જમીન જોવા માટે ગયેલા. બપોરનો સમય, પાણીની તરસ લાગી, એક કૂવાનું થાળા જેવું હશે ત્યાં પાણી ભરેલું પડ્યું હતું, પીવા માટે ડબલું શોધતા હતા. એમાં ડબલું પણ બાજુમાં મળી આવ્યું, ડબલામાં પાણી ભરીને પી ગયા. પી ગયા ત્યાં ત્યાં સૂઈ ગયા, ખ્યાલ ન રહ્યો કે દવાવાળું ડબલું ત્યાં ખેડૂત મૂકીને ગયેલો, અને બરાબર ચેક ન કર્યું. એમને એમ કે પાણી પીવાનું ડબલું હશે, પીવાઈ ગયું. એવી કંઈ ટ્રાન્સપરન્ટ જેવી દવા હશે કે બહારથી એવો કલર પણ વ્હાઈટ જેવો ન લાગ્યો. પી ગયા, વ્યક્તિ ત્યાં મૃત્યુ પામી ગયા. દીકરી વિધવા થઈ, કોનો વાંક, શું તકલીફ, કયા જન્મની ભૂલ. આવા કૌટુંબિક પ્રશ્નો પણ દરેક પરિવારની અંદર સતત આવ્યા કરે છે. ક્યાંક સાસુઓના પ્રશ્નો છે, ક્યાંક ભાઈ ભાઈના પ્રશ્નો છે, ક્યાંક દેરાણી જેઠાણીના પ્રશ્નો છે, સતત આ ચાલ્યા કરે છે.
એ બધાની વચ્ચે કઈ રીતે શાંતિથી રહી શકાય? હમણાં અત્યારે એક ભાઈ કેસ લઈને આવ્યા હતા, પત્ની 1,00,000 રૂપિયા કમાય છે, પતિ 1,00,000 રૂપિયા કમાય છે, મહિનાની આવક બોલો છું, દર મહિને 2,00,000 રૂપિયા ઘરમાં જમા થાય છે, રાજકોટમાં અત્યારે રહે છે, છતાં મને મળવા માટે આવ્યા, છેલ્લા 15 દિવસથી કેસ ચાલુ છે, મને કે પત્નીને પતાઈ દેવી છે. બધું કેમ પતાઈ દેવી છે, શું તકલીફ થઈ? મને કે વાત જવા દો, ઉડાઈ જ દેવી છે, દરબાર છે એટલે સુરવીર તો ખરા, મને કે ઉડાઈ જ દઉં. બધું થયું શું? મને કે અવળા ધંધા કરે છે. ના હોય, આટલા સમર્પિત છે, આટલા ભણેલા કરેલા છે, 1,00,000 રૂપિયાનો પગાર છે. મને કે નાના બધું પકડાઈ ગયું છે, બધી તપાસ કરી, અને જેની સાથે વાતો કરે છે એને ઉડાઈ દેવો છે કે, એટલે બે ખૂન તો કરવા જ છે. પછી તમે શું કરશો? એ કે બે સંતાન છે, સંતાન ભલે રહ્યા, પછી કે હું જતો રહું, આ સંસારમાં હવે કોઈ મજા નથી. કુટુંબના પ્રશ્નો, મહિનાની 2,00,000 રૂપિયાની આવક ઘરમાં છે છતાં અશાંતિ, કૌટુંબિક પ્રશ્નો ઘરોઘરની અંદર આ રહ્યા કરે છે. તો કૌટુંબિક પ્રશ્નોથી પણ માણસ પીડાય છે, ક્યાંક સામાજિક પ્રશ્નો છે, સમાજના પ્રશ્નોથી માણસ દુઃખી થાય છે. ઘણા લોકો બોલતા હોય છે, આ જૂના છે ને, આમાં કેટલાક સિનિયર સિટીઝન બેઠા છે, બોલતા છે, અમારા જમાનામાં તો કેટલા હારા માણસો હતા, હવે ભલીવાર નથી, આવું ઘણા જૂના બોલતા હોય છે. અમારા જમાનામાં તો કેવી સહનશીલતાવાળા માણસો હતા, કેટલા ખાનદાન હતા, હવે તો બધા નાદાન છે. એટલે જૂના લોકોને લાગે છે કે સમાજ બગડી ગયો છે. પહેલા લોકો તો સામેથી લોકોને રહેવા માટે આપતા હતા, હવે લોકો મદદ કરવાની ભાવના નહીં. અમે પૂના પારાયણ કરવા ગયા હતા, એક ભાઈના ત્યાં અમારે જમવાનું હતું. ઘરે પહોંચ્યા, એ ભાઈ કઈ શરત ચૂકથી બીજે નીકળી ગયેલા, એને એમ કે બીજા રસ્તેથી આવતા હશે. એના ઘરે તાળું હતું, ઓબ્વિયસલી જેના ઘરે આપણે ગયા હોય ત્યાં તાળું હોય એટલે ક્યાં પૂછવાનું હોય, બાજુવાળાના ઘરે, બાજુવાળાનો દરવાજો ખખડાઈએ. એટલે અમે સંતો હતા, એક બે કાર્યકર હતા, બાજુવાળાનો દરવાજો જેવો ખખડાવવા જતા હતા ત્યાં એના પર એક ચિઠ્ઠી લખેલી વાંચી. ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? આ ભાઈ જ્યાં ગયા હોય ત્યાં અમને પૂછવું નહીં, આ જ્યાં ગયા હોય ત્યાં અમાર દરવાજો ખખડાવો નહીં, હજી તારા આંગણીયા કોઈ પૂછીને આવે તો આવકારો મીઠો આપજે રે, અતિથિ દેવો ભવની ભાવના એ કે ચાલી ગઈ. સામાજિક પ્રશ્નોથી માણસ પીડાય છે. લોકો રાખતા દરવાજા ઉગાડા રાખીને સુઈ જતા, એ રામાયણની વાતો, એની વચ્ચે અત્યારે કેટલા લોક મારીએ છે, કેટલો મોટો પ્રશ્ન છે. રાતના સમયે 11 વાગ્યા પછી કે 10 વાગ્યા પછી બેન દીકરીઓને એકલા નીકળવું હોય તો ભિક્ષાની લાગે છે, વીંછીની, કાનખજૂરાની, કૂતરાઓની, વાઘની, સિંહની, મોરબીમાં ક્યાં વાઘસી આવે છે, છતાં રાત્રે એકલા નીકળતા દીકરીઓને શેની બીક લાગે છે? માણસને માણસોની બીક લાગે એવો સમાજ થતો જાય છે. આજે આપણને જેટલી વાઘની, સિંહની કે કૂતરાની બીક નથી, એટલી માણસની બીક છે. કારણ કે કૂતરું કરડે તો 14 ઇન્જેક્શનમાં પૂરું થાય, માણસનું પૂરું નથી થતું. હવે તો કૂતરાએ ઇન્જેક્શન ઓછા કરી નાખે, કૂતરાએ કીધું બહુ તકલીફ પડતી હોય 14 લેતા 1 જ લેજો ચાલશે, પણ માણસમાં કોણ જાણે કેટલા લેવા પડશે સમજાતું નથી. ઇન્જેક્શનથી પતે એવું નથી હોતું, આ પરિસ્થિતિ થતી જાય છે. સામાજિક પ્રશ્નો, મકાન ભાડે આપો ને કેટલાક ખાલી નથી કરતા, તમે જમીન લીધી હોય એના 3 જણા પાસે દસ્તાવેજ મળી આવે, બોલો આશ્ચર્ય છે ને. તમારી પાસે દસ્તાવેજ, ત્યાં બીજો ભાઈ આવે, ભાઈ મારી પાસે દસ્તાવેજ છે, ત્યાં ત્રીજો આવે, એક જમીનના 3-3 દસ્તાવેજ માણસો કરે અને 3 વખત લાભ લૂંટે, આ જમાનો કેવો થતો જાય છે. સામાજિક પ્રશ્ન, કામ નથી કરવું અને કેવળ પૈસા કમાવા છે, આ પ્રકારની માનસિકતા થતી જાય છે. વ્યસની સમાજ, દુરાચારી સમાજ થતો જાય, આ પણ એક સમાજનો પ્રશ્ન છે. એનીથી ઉપરનો પ્રશ્ન છે રાજકીય પ્રશ્ન. આપણે પૈસા આપીએ તોય કામ નથી થતા, આમ તો કામ એમની ફરજ સમજીને કરવાના હોય છે, પૈસા આપવા છતાં કામ ના થાય, સહી ન કરે, લાંચ રૂશ્વત, વાંક વગરની હેરાનગતિ, સતત આ બધું ચાલ્યા કરે, એટલે માણસોને વિશ્વાસ ઉઠતો જાય. એક ભાઈને મેં પૂછ્યું ગયા ઇલેક્શનમાં, બધું વોટિંગ કરવા ગયા, મને કે કોઈને વોટ આપવા લાયક જ નથી, એ કે શું કરવા વોટ બગાડવો. આ માનસિકતા માણસની અંદર કેમ કેળવાય? કારણ કે કામ નથી થતા એટલે માણસની અંદર આ પ્રકારની માનસિકતા કેળવાય છે. ક્યાંક રાજકીય પ્રશ્ન છે, ક્યાંક રાષ્ટ્રીય પ્રશ્ન છે. ભાવ વધારો, પેટ્રોલના ભાવ વધ્યા જ કરે છે, કોણ જાણે ઉગતા ચંદ્રની જેમ સતત વધ્યા કરે છે. ભાવ વધારાનો પ્રશ્ન, બેરોજગારીનો પ્રશ્ન છે, વસ્તી વધારાનો પ્રશ્ન છે, વૈશ્વિક પ્રશ્નો, આતંકવાદ, નક્સલવાદ, માઓવાદી, આ બધું સતત, ગરમીના પ્રશ્નો, પ્લાસ્ટિકના પ્રશ્નો, આવા અગણિત પ્રશ્નો ચાલ્યા કરે છે. શરૂઆત કરી વ્યક્તિથી વૈશ્વિક સુધીના પ્રશ્નો,
તમને એમ થશે કે સ્વામી આ તો બહુ પ્રશ્નોથી શરૂઆત જ તમે પ્રશ્નોથી કરી, પણ સમાજની અંદર જે પ્રશ્નો છે એની વાત આપણે કરી રહ્યા છે. ચોક્કસ ઘણા બધા પ્રશ્નો સમયા પણ ખરા, વિજ્ઞાને પ્રયત્ન કર્યો, ઘણા પ્રશ્નો હલ થઈ ગયા. આપણને ગરમી લાગતી હતી, કુલિંગ સિસ્ટમ, શું વિજ્ઞાનને અભિનંદન આપવા ઘટે? કયો કુલિંગ સિસ્ટમ શોધી કાઢી? આપણને ગરમ પાણી નહોતું પીવું તો આપણને ઠંડુ પાણી આપતી સિસ્ટમ શોધી કાઢી. આપણે બરફ ખાવો તો બરફ તો ક્યાં મળે? બરફ તો કાશ્મીરમાં જાય, સિમલામાં જાય, નૈનીતાલ જાય, એ સાઈડ બરફ હોય. અરે મોરબીની 45 ડિગ્રી ગરમીમાં બરફ અને ઘરમાં બરફ, ફ્રીજની અંદર બરફની ગોઠવણ, શું વિજ્ઞાને આપણને ગોઠવણ કરી આપી? સતત વિજ્ઞાન ડેવલપ કર્યા કરે છે. ખાલી બરફ ઠંડુ પાણી કરવા મૂકે એમ નહીં, બરફના ગોળા ખાતા થઈ ગયા. આવો વિચાર બોલો કોઈને આવે, 150 રૂપિયાના આઈસ ગોળા ખાતા થઈ ગયા. તો સંશોધન કર્યું, ખરી ગરમીની અંદર પણ ઠંડક કરવી, સતત માણસ પ્રયત્ન કરે છે. ઓછી મહેનતે વધારે સારું કામ થઈ શકે, સંશોધન. માણસ પોતાના પ્રયત્નથી ખાડો કરે પાવડા દ્વારા, તો કેટલા દિવસે કેટલો ખાડો કરી શકે? જેસીબી મશીન, સંશોધન, સતત પ્રયત્ન કર્યો, ઓછી મહેનતે વધારે કામ કરી શકે છે. તો વિજ્ઞાન દ્વારા ઘણા પ્રશ્નો હલ થઈ ગયા, ઘણું હલ થઈ ગયું છે. આપણે ચશ્માના નંબર આવ્યા તો ચશ્મા શોધી કાઢ્યા. ચશ્માને તકલીફ પડે છે, કોન્ટેક્ટ લેન્સ પહેરી દો. કદાચ લેન્સ પણ નથી પહેરવા, ચશ્માનો નંબર ઉતરી દો. વિજ્ઞાને શોધ કરી આપી, ખૂબ સારામાં સારી ગોઠવણ કરી આપી. કદાચ તમને તમારો ચહેરો નથી ગમતો, પ્લાસ્ટિક સર્જરી કરી નાખો, શોધ કરી આપી. કદાચ માથાના વાળ ધોળા થઈ ગયા, તમને ધોળા નથી ગમતા, કાળા કરી નાખો, સંશોધન કરી આપ્યું. કદાચ તમારા વાળ નથી, ટાલ થઈ ગઈ છે, લિક્વિડ નાખો ને વાળ ઉગાડી દો. વાળની ખેતી થાય છે, જેમ ડોંગરની ખેતી કરે ને વાળની ખેતી. અમને સારંગપુરમાં એક ભાઈ મળ્યા હતા, પહેલાં મેં એમને ટાલવાળા જોયેલા, ના વાળવાળા જોયા. બધું આવું તો ઉગી ગયા, કેમ ના ઉગ્યા તમારે? આ બધા કોના લગાયા છે? મને કે ના ના, હેર ઇમ્પ્લાન્ટ કર્યું, વાળ ઉગાડ્યા છે. બધું આવું એ થાય અત્યારે? મને કે સ્વામી ડોંગર રોપે ને એમ વાળ રોપે, પેલી વરિયાળીને ધરું નાખે ને એમ ખેતી થાય વાળની. બધું ક્યાંથી કર્યા? કોકના લીધા? મને કે ના ના, મારા ને મારા. તમારા વાળ એ કે પાછળ ઘણા હતા, મેં થોડાક ઓછા કર્યા. ઘણાને આગળ ટાલ પડતી હોય ને, એમાં પાછળથી થોડાક કાઢ્યા અને અંદર નાખ્યા છે. કેટલા ઊંડા નાખવા પડે? એ કે અંદર મૂળિયા હોતા નાખવા પડે, મૂળથી કાઢવાના ને મૂળથી નાખવાના. બધું કેટલા રૂપિયાનો ખર્ચો થયો? $20,000, $20,000 અમેરિકાના ભાઈ હતા, $20,000. બધું સાવચેતી શું રાખવાની? મન કે કાંસકો સાચવીને ફેરવવાનો, નહીં તો વાળ બહાર આવી જાય. કે અને છોકરાઓને બીજે બધા અડવાઈ અડવાઈને છૂટ આપવાની, પણ દીકરાને દીકરો એને કહેવાનું કે દીકરા માથા સિવાયની મસ્તી કરજે, માથાની માથાકૂટ ન કરતો, નહીં તો તકલીફ થાય. પણ માણસોના કેટલાક પ્રશ્નો વિજ્ઞાને સોલ્વ કરી નાખ્યા, છતું હજુ કેટલાક પ્રશ્નો ચાલુ છે. આપણે દૂરની વ્યક્તિ સુધી વાત કરવી હતી તો મોબાઈલ શોધી કાઢ્યો. કરલો દુનિયા મુઠ્ઠી મેં, ગજબનો મોબાઈલ શોધ્યો છે. એક નાનકડા મોબાઈલે કેટલા પ્રશ્નો આપણા હલ કરી નાખ્યા. અત્યારે સભામાં બેઠા હોય ને કેવું હોય કે ભાઈ આવું છું, SMS કરતા જ હશે. કેટલાક ઓનલાઈન, કેટલાક સતત હોય છે. એક મોબાઈલ, શું ટેકનોલોજી! રોડ પર તમારે અકસ્માત થયો અને 108 શોધી કાઢી, આ વિજ્ઞાનની મોટી શોધ છે. બોલો, 108ની જે વ્યવસ્થા ગુજરાત સરકાર કે ભારત સરકાર જેણે કરી હોય, પણ બધી સવલત આપણને પૂરી પાડી. હજુ તો યમરાજાનો પાડો પહોંચે એ પહેલાં તો 108 પહોંચી ગઈ હોય છે. એટલે યમરાજાના પાડા ઘણી વાર પાછા જાય છે કે આપણે સ્પીડ વધારવા માટે પાડાનું વાહન બદલવું પડશે. શું ગોઠવણ કરી નાખી છે! સતત સવલત વિજ્ઞાન દ્વારા ઘણી બધી થઈ, ઘણા પ્રશ્નો હલ કર્યા. આ મોબાઈલે આપણા પ્રશ્નો હલ કર્યા, એ જ મોબાઈલે પ્રશ્નો વધાર્યા પણ છે. કેટલાક લોકો પોતાના દીકરા દીકરીને ખખડાવતા હશે, આના કરતા તને મોબાઈલ ન લઈ દીધો તો સારું થાત. મોબાઈલના લીધે પ્રશ્નો સોલ્વ પણ થયા અને મોબાઈલના લીધે પ્રશ્નો વધ્યા પણ ખરા. મોબાઈલને લીધે જીવન ગોઠવાયા પણ ખરા અને મોબાઈલને લીધે જીવન ટૂંકાયા પણ ખરા. ઇન્ટરનેટની વ્યવસ્થાથી સવલતો વધી, એ જ ઇન્ટરનેટને કારણે જે ફેસબુકથી અત્યારે આમાંથી બેઠેલા ઘણા બધાને ફેસબુક તો ખબર હશે, જે મોટા છે સિનિયર સિટીઝન, આ ધોળા લુગડાવાળાને ફેસબુક ખબર નહીં હોય. એ લોકોને બુકની ખબર હોય, ફેસની ખબર હોય, પણ ફેસબુકનું જોઈન્ટ વેન્ચર ખબર નહીં હોય. આ ફેસબુકનો જમાનો છે અત્યારે, ફ્રેન્ડ સર્કલ વધારવાનો જમાનો છે. એ ફેસબુકને આધારે કેટલાયનું ગોઠવાયું ખરું અને કેટલાકનું તૂટ્યું પણ ખરું. આ પ્રશ્નો સતત ચાલે છે. તો જે ટેકનોલોજી વ્યક્તિગત પ્રશ્નો સમાવે છે, એ જ ટેકનોલોજી વ્યક્તિગત પ્રશ્નો વધારે પણ છે. તો સમાજના પ્રશ્નો છે, કૌટુંબિક પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો વિજ્ઞાને. ટીવી શોધ્યું, સરસ LCD લાવો. કેટલા સારા ટેલિવિઝન શોધાઈ ગયા છે હવે તો, અંદર ઇનબિલ્ટ બધું શોધાઈ ગયું છે.
एक टीवी लाव्या के घरना बधा ज सभ्यो साथे बेसी शके, संपीन बेसाय, थोड़ीक वार वातोचीतो थाय, संप वधे, आत्मीयता वधे, बार रखड़वा ना जवू पड़े, घरनी अंदर ज बधी जानकारी प्राप्त थाय, छतां पण ए ज टीवी घर में केटलाक झगड़ा करावे छे, ए ज टीवी ने कारणे अभ्यास बगड़े छे, परीक्षा नजीक आवे त्यारे मां बाप केबल कनेक्शन दूर करी दे छे, केटलाक माळियां मूकी दे छे, केटलाक ने टीवी बाबते छोकराओने मारवा पड़े छे, आईपीएल बाबते केटलाक ने खखड़ावा पड़ता छे, तो कौटुंबिक प्रश्नों सोल्व थाय छे एनी साथे साथे केटलाक वधे छे, सामाजिक प्रश्नों सोल्व करवानो प्रयत्न कर्यो, थिएटर बनाव्या, क्लब बनाव्या, जात जातना पार्क बनाव्या, थोड़ाक प्रश्नों हल थया, थोड़ाक प्रश्नों वध्या पण खरा, राजकीय प्रश्नों, राष्ट्रीय प्रश्नों, वैश्विक प्रश्नों घणो प्रयत्न कर्यो, पण साथे साथे प्रश्नों पेरेलल चालता जाय छे, तो एनी वच्चे आ प्रश्नों नुं समाधान शेनाथी? आ बधी प्रश्नोनी वातो एक वार मैं करीने एक जग्याए एक भाई मन के बापजी आटला बधा प्रश्नो होय ने अने एकादी सिगरेट जलावो ने बधुं प्रश्न शांत थई जाय, के एक बीड़ी पीवो ने शांति शांति शांति, के आम स्वर्गमां ज पहोंची जवाय, प्रश्न मात्र पूरा थई जाय। मेंदु क्यां सुधी बीड़ी पूरी थई त्यां सुधी? मन के हा, के एना माटे पाछी बीजी तैयार राखवानी, के हळगई ज देवानी। चेन स्मोकर, बराबर छे, एक बीड़ी तमारा केटलाक प्रश्नों ने थोड़ीक वार धुमाड़ानी जेम उड़ावी देशे, પણ બીજી બીડી તમારે સળગાવવી પડશે, અને બીજી તૈયારી રાખવી પડશે બીડીઓના પૈસા આપવાની, તો બીડીઓના પૈસા ના હોય તો કોકની જોડે માગીને ક્યાં સુધી ચલાવશો? વ્યસન થોડોક ટાઈમ તમને સંતોષ આપી શકે છે, પરમેનન્ટ નહીં। અમેરિકામાં એક ટેબ્લેટ શોધાઈ છે, એનું નામ છે એક્સ્ટસી। એક્સ્ટસીની ગોળી આવે, $10 છે, આમ જીભ પર મૂકો ને તો તમને ઠંડક થઈ જાય અને ગલી પચી થાય, આમ એટલી મજા આવે ને, મેં ખાધી નથી પણ આ તો લોકો વાત કરતા હતા, એટલી ગલી પચી થાય, એમ ઉછળે, આમ બેઠા બેઠા આમ ગલી પચી થાય, ઊંચા નીચા થાય, આમ અડધો કલાક ચાલે, પછી પાછું લબડાય ને ઢીલા ઢપ જૈસે થે, એવું થઈ જાય। માણસો આવી ટેબ્લેટ ખાય છે, પાવર ડ્રિંક આવે છે, બુલ ડ્રિંક આવે છે, આખલા જેવી તાકાત આવે એના માટે। આવા ડ્રિંક $5 $10 K1 K2 K3 આ બધા પાવડર અમેરિકામાં શોધાયા છે, એને સિગરેટમાં નાખી નાખીને લોકો ભરાવે છે અને એમાંથી પાવર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે। થોડોક સમય શાંતિ, ફરતી પાછી હતાશ અને નિરાશા, મોઢામાં સોપારી ભરાવો, 135 120 ભરાવો, હશે ત્યાં સુધી મજા, પૂરું થાય એટલે ફરતી પાછા એની ઝાંખપ ચાલુ થઈ જશે। વ્યસન થોડોક સમય શાંતિ આપશે, પરમેનન્ટ નહીં। જાઓ દુરાચાર તરફ, અશાંતિ રહે છે, દુરાચાર તરફ જાઓ, ખોટા ધંધા કરો, વ્યભિચાર કરો, દુરાચાર કરો, શું મળશે? એમાં પાછી અશાંતિ, એમાં એ ઘરના ઝઘડા, એમાં એઇડ જેવા રોગો પ્રાપ્ત થશે, હત્યા કરી દો, આત્મહત્યા કરી દો, શું મળશે? કેટલાક મરી જાય છે, અને હમણાં હમણાં પાછું બહુ વધ્યું છે રાજકોટમાં, મોરબી પંથકની અંદર, રાજકોટમાં છેલ્લા 4-5 મહિનાની અંદર કેટલી આત્મહત્યાઓ થઈ છે? 25-27 આત્મહત્યાઓ થઈ, અને કે